પ્રકરણ 2 પરિમિતિ અને ક્ષેત્રફળ. તો આપણે પરિમિતિ અને ક્ષેત્રફળના ત્રીજા અંકમાં મળી રહ્યા છીએ, ખરું ને? તો હવે આપણે આ પ્રકરણના અંક 2માં કઈ કઈ બાબતો શીખી ગયા તેનું પુનરાવર્તન કરી લઈએ. પરિમિતિ અને ક્ષેત્રફળના ગયા અંકમાં લંબચોરસની પરિમિતિ વિશે સમજ મેળવી, જેમાં આપેલ આકૃતિ 5 અને 6ના આધારે કોષ્ટક પૂર્ણ કર્યું. એ પછી કોષ્ટક અને આકૃતિ 5 અને 6ના આધારે આપેલ પ્રશ્નોના જવાબ મેળવ્યા. એ પછી લંબચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર મેળવ્યું. ત્યારબાદ લંબચોરસની પરિમિતિ આધારિત પાઠ્યપુસ્તકમાં આપેલ ઉદાહરણોની ગણતરી કરી, તેમજ ચોરસ અને લંબચોરસની પરિમિતિ આધારિત વ્યવહારિક કોયડાઓની ગણતરી કરી ઉકેલ મેળવ્યા. તો હવે આપણે આ અંકમાં શું ભણવાના છીએ તે જોઈ લઈએ. તો જુઓ, પરિમિતિ અને ક્ષેત્રફળના પ્રકરણમાં આપણે ચોરસ અને લંબચોરસની પરિમિતિ વિશે શીખી ગયા છીએ. આજના આ અંકમાં ચોરસના ક્ષેત્રફળ વિશે સમજ મેળવી પાઠ્યપુસ્તકમાં આપેલ ઉદાહરણ ગણીશું. એના પછી લંબચોરસના ક્ષેત્રફળ વિશે સમજ મેળવી પાઠ્યપુસ્તકમાં આપેલ ઉદાહરણ ગણીશું. એ પછી ક્ષેત્રફળના એકમોના પરસ્પર સંબંધ વિશે પણ સમજણ મેળવીશું અને ત્યારબાદ વ્યવહારિક કોયડાઓનો ઉકેલ મેળવીશું. તો ચાલો આપણે ભણવાની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે ચોરસના ક્ષેત્રફળ વિશે સમજ મેળવીએ. તો જુઓ, અહીં સૌપ્રથમ આકૃતિ 7 અને આકૃતિ 8 આપેલ છે, જેના આધારે આપણે કોષ્ટક પૂર્ણ કરવાનું છે. તો જુઓ, અહીં કોષ્ટકમાં ક્રમ, લંબાઈ અને આકૃતિ વડે ઢંકાયેલ ચોરસખાનાની સંખ્યા, ક્ષેત્રફળ પરિણામ 1 અને ક્ષેત્રફળની બીજી અભિવ્યક્તિ પરિણામ 2 આપેલ છે. તો ચાલો હવે આકૃતિ 7 અને 8ના આધારે કોષ્ટક પૂર્ણ કરીશું. તો જુઓ, અહીં ક્રમમાં સૌ પ્રથમ આકૃતિ 7 આપેલ છે. આકૃતિ 7 જોઈને કહો તો આપેલ ચોરસની લંબાઈ કેટલી છે? આકૃતિ 7ની લંબાઈ 2 સેન્ટીમીટર છે. તો ચાલો લંબાઈના ખાનામાં 2 સેન્ટીમીટર લખો. હવે કહો તો આકૃતિ વડે ઢંકાયેલ ચોરસ ખાનાની સંખ્યા કેટલી છે? આકૃતિ 7 જુઓ અને મનમાં ખાના ગણીને કહો. 1, 2, 3, 4. તો આપેલ ખાનામાં 4 લખો. હવે ક્ષેત્રફળ શું થશે, એટલે કે પરિણામ 1 શું થશે? 4 ખાના છે તો 4 ચોરસ સેન્ટીમીટર થશે. હવે ક્ષેત્રફળની બીજી અભિવ્યક્તિ પરિણામ 2 શોધીએ. 2 સેન્ટીમીટર × 2 સેન્ટીમીટર. ચાલો હવે આ જ રીતે આકૃતિ 8 જોઈને આપેલ કોષ્ટક પૂર્ણ કરીએ. આકૃતિ 8માં જોઈને કહો તો કેટલી લંબાઈ છે? એક બાજુએ 3 ખાના છે, એટલે કે 3 સેન્ટીમીટર લંબાઈ થશે. માટે આપેલ લંબાઈના ખાનામાં 3 સેન્ટીમીટર લખો. હવે જુઓ તો આકૃતિ 8 વડે ઢંકાયેલ ચોરસ ખાનાની સંખ્યા કેટલી છે? કુલ 9 ખાના છે, તો આપેલ ખાનામાં 9 લખો. આકૃતિ 8નું ક્ષેત્રફળ શું થશે, એટલે કે પરિણામ 1 શું થશે? 9 ખાના છે તો 9 ચોરસ સેન્ટીમીટર થશે. હવે ક્ષેત્રફળની બીજી અભિવ્યક્તિ પરિણામ 2 શોધીએ. તો 3 સેન્ટીમીટર × 3 સેન્ટીમીટર. અહીં કોઠાના છેલ્લા 2 સ્તંભના અભ્યાસ દ્વારા ચોરસનું ક્ષેત્રફળ કહી શકાય છે. તો જુઓ, અહીં પરિણામ 1 અને પરિણામ 2ના જવાબ એક સરખા થાય છે, એટલે કે આકૃતિએ ઢાંકેલ ખાનાઓની કુલ સંખ્યા બરાબર લંબાઈ × લંબાઈ, જે આકૃતિનું ક્ષેત્રફળ દર્શાવે છે. તેથી ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ × લંબાઈ બરાબર L × L. આમ આ સૂત્રનો ઉપયોગ કરી
ચોરસનું ક્ષેત્રફળ શોધી શકાય છે। ચાલો હવે આગળ વધીએ। જુઓ આ કોષ્ટકમાં કેટલીક ચોરસ આકૃતિની લંબાઈના માપ આપેલા છે, તો આ માપ પ્રમાણે આકૃતિ દોરી ક્ષેત્રફળનું પરિણામ એક આકૃતિની મદદથી લખવાનું છે અને ક્ષેત્રફળની અભિવ્યક્તિનું પરિણામ બે પણ કોઠામાં નોંધવાનું છે। આ કોઠો તમારે જાતે પૂર્ણ કરવાનો છે અને જરૂર પડે તો તમારા વિશેષ શિક્ષકશ્રીની મદદ લેજો। ચાલ તેની નોંધ કરી લો। હવે આપણે ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર જોઈ પાઠ્યપુસ્તકમાં આપેલ ઉદાહરણ 10 ગણીએ। ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર L ગુણ્યા L। લંબાઈને અંગ્રેજીમાં લેન્થ કહે છે, તેને ટૂંકમાં L વડે દર્શાવાય છે। ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે તેને ઉદાહરણ દ્વારા સમજીએ। આઠ સેન્ટીમીટર લંબાઈના ચોરસનું ક્ષેત્રફળ શોધો। ઉકેલ: લંબાઈ બરાબર 8 સેન્ટીમીટર, ચોરસનું ક્ષેત્રફળ બરાબર કેટલું? માટે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર 8 સેન્ટીમીટર ગુણ્યા 8 સેન્ટીમીટર બરાબર 64 ચોરસ સેન્ટીમીટર। એટલે વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે કે ચોરસનું ક્ષેત્રફળ 64 ચોરસ સેન્ટીમીટર થાય। તો ચાલો ચોરસના ક્ષેત્રફળની વધુ સમજ માટે ઉદાહરણ 11 ગણીએ। એક ચોરસ તાડપત્રીની લંબાઈ 12 મીટર છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? ઉકેલ: લંબાઈ બરાબર 12 મીટર, ચોરસનું ક્ષેત્રફળ બરાબર કેટલું? માટે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર 12 મીટર ગુણ્યા 12 મીટર બરાબર 144 ચોરસ મીટર। તેથી વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે કે ચોરસ તાડપત્રીનું ક્ષેત્રફળ 144 ચોરસ મીટર થાય। તો જોયું ને, હવે તો તમને ચોરસનું ક્ષેત્રફળ શોધતા આવડે ને? તો ચાલો શીખેલી બાબતોના વધુ અભ્યાસ માટે પાઠ્યપુસ્તકમાં આપેલ મહાવિચાર તમારે ગૃહકાર્યમાં જાતે કરવાનો છે, તેની નોંધ કરી લો। આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધતા તો શીખી ગયા, હવે લંબચોરસના ક્ષેત્રફળ વિશે સમજીએ। તો જુઓ લંબચોરસના ક્ષેત્રફળ વિશે સમજવા માટે આલેખ પત્રમાં આપેલ આકૃતિ 9, 10 અને 11 જુઓ। આપેલ આકૃતિઓના આધારે અહીં આપેલ કોષ્ટક પૂર્ણ કરવાનું છે। તો ચાલો આપેલ કોષ્ટક જુઓ। ક્રમ નંબર, આકૃતિ નંબર, આકૃતિ વડે ઢંકાયેલ ખાનાની કુલ સંખ્યા, પરિણામ 1, લંબાઈ સેન્ટીમીટરમાં, પહોળાઈ સેન્ટીમીટરમાં, લંબાઈ ગુણ્યા પહોળાઈ અને છેલ્લે ક્ષેત્રફળ ચોરસ સેન્ટીમીટર, પરિણામ 2 આપેલ છે। હવે આપણે આપેલ આકૃતિના આધારે કોષ્ટક પૂર્ણ કરીએ। તો જુઓ સૌ પ્રથમ ક્રમ નંબર 1માં આકૃતિ નંબર 9 આપેલ છે। આકૃતિ 9માં આકૃતિ વડે ઢંકાયેલ ખાનાની કુલ સંખ્યા કેટલી છે મનમાં ગણો તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8। તો જુઓ આકૃતિ 9માં ઢંકાયેલ ખાનાની કુલ સંખ્યા 8 છે, તો આપેલ ખાનામાં 8 લખો। હવે આકૃતિ 9ની લંબાઈ લખવાની છે, તો તેની લંબાઈ કેટલી થશે? આકૃતિ 9ની લંબાઈ 4 સેન્ટીમીટર છે, તો લંબાઈના ખાનામાં 4 સેન્ટીમીટર લખો। અને હવે પહોળાઈ લખવાની છે, તો કહો તો આકૃતિ 9ની પહોળાઈ કેટલી છે? આકૃતિ 9ની પહોળાઈ 2 સેન્ટીમીટર છે, તો આપેલ પહોળાઈના ખાનામાં 2 સેન્ટીમીટર લખો।
હવે લંબાઈ ગુણ્યા પહોળાઈ લખવાની છે. આપેલ ખાનામાં લંબાઈ ગુણ્યા પહોળાઈમાં 4 સેન્ટીમીટર ગુણ્યા 2 સેન્ટીમીટર લખીશું. હવે ક્ષેત્રફળ શોધવાનું છે, તો ક્ષેત્રફળ શોધવા માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીશું. માટે 4 સેન્ટીમીટર ગુણ્યા 2 સેન્ટીમીટર બરાબર 8 ચોરસ સેન્ટીમીટર થશે. તો આપેલ ખાનામાં 8 ચોરસ સેન્ટીમીટર લખો. હવે આગળના ક્રમ નંબર 2માં આપેલ આકૃતિ નંબર 10 જુઓ. ચાલો કોણ કહેશે આકૃતિ 10 કેટલા ખાના વડે ઢંકાયેલ છે? મનમાં ગણો તો. આકૃતિ 10 વડે ઢંકાયેલ ખાનાની કુલ સંખ્યા 20 છે. તો આપેલ ખાનામાં 20 લખો. હવે કહો તો આકૃતિ 10 ની લંબાઈ કેટલી છે? 5 સેન્ટીમીટર. તો લંબાઈના ખાનામાં 5 સેન્ટીમીટર લખો. અને પહોળાઈ કેટલી છે? 4 સેન્ટીમીટર છે. તો આપેલ પહોળાઈના ખાનામાં 4 સેન્ટીમીટર લખો. હવે લંબાઈ ગુણ્યા પહોળાઈ લખવાની છે. લંબાઈ 5 સેન્ટીમીટર અને પહોળાઈ 4 સેન્ટીમીટર છે. તેથી 5 સેન્ટીમીટર ગુણ્યા 4 સેન્ટીમીટર થશે, બરાબર ને? તો આપેલ કોષ્ટકમાં લખો. હવે ક્ષેત્રફળ શોધવાનું છે, તો ક્ષેત્રફળ શું થશે? આપેલ લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરીશું. તેથી 5 સેન્ટીમીટર ગુણ્યા 4 સેન્ટીમીટર બરાબર 20 ચોરસ સેન્ટીમીટર. તો આપેલ કોષ્ટકના ખાનામાં 20 ચોરસ સેન્ટીમીટર લખો. અહીં પરિણામ 1 અને પરિણામ 2ના જવાબ સરખા થાય છે, એટલે કે આકૃતિએ ઢાંકેલ ખાનાઓની કુલ સંખ્યા બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, જે આકૃતિનું ક્ષેત્રફળ દર્શાવે છે. તેથી લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર L ગુણ્યા B. હવે ક્રમ 3માં આકૃતિ નંબર 11 પરથી આપેલ કોષ્ટક તમારે જાતે પૂર્ણ કરવાનું છે. તો ચાલો તેની નોંધ કરી લો. અને હવે આપણે લંબચોરસના ક્ષેત્રફળ આધારિત પાઠ્યપુસ્તકમાં આપેલા ઉદાહરણ ગણીએ. ચાલો પાઠ્યપુસ્તકમાં આપેલ ઉદાહરણ 12 ગણીએ. 8 સેન્ટીમીટર લંબાઈ અને 6 સેન્ટીમીટર પહોળાઈવાળા લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. ઉકેલ: લંબાઈ બરાબર L બરાબર 8 સેન્ટીમીટર, પહોળાઈ બરાબર B બરાબર 6 સેન્ટીમીટર. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર કેટલું? માટે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર L ગુણ્યા B બરાબર 8 સેન્ટીમીટર ગુણ્યા 6 સેન્ટીમીટર બરાબર 48 ચોરસ સેન્ટીમીટર. તેથી જવાબ આવશે કે લંબચોરસનું ક્ષેત્રફળ 48 ચોરસ સેન્ટીમીટર થાય. ચાલો હવે પાઠ્યપુસ્તકમાં આપેલ ઉદાહરણ 13 ગણીએ. 5 મીટર લંબાઈ અને 4 મીટર પહોળાઈ ધરાવતા લંબચોરસ કાપડના ટુકડાનું ક્ષેત્રફળ કેટલું થાય? ઉકેલ: લંબાઈ બરાબર L બરાબર 5 મીટર, પહોળાઈ બરાબર B બરાબર 4 મીટર. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર કેટલું? લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર L ગુણ્યા B બરાબર 5 મીટર ગુણ્યા 4 મીટર બરાબર 20 ચોરસ મીટર. તેથી જવાબ આવશે લંબચોરસ કાપડના ટુકડાનું ક્ષેત્રફળ 20 ચોરસ મીટર થાય. હવે તો તમને લંબચોરસનું ક્ષેત્રફળ શોધતા આવડે ને? ખૂબ સરસ. તો ચાલો ત્યારે શીખેલી બાબતોના વધુ અભ્યાસ માટે પાઠ્યપુસ્તકમાં આપેલ મહાવરો 5 તમારે ગૃહકાર્યમાં કરી લાવવાનું છે. તેની નોંધ કરી લો.
અને હવે આપણે આગળ વધીએ અને ક્ષેત્રફળના એકમોના પરસ્પર સંબંધ વિશે સમજીએ. એક ચોરસ મીટર બરાબર એક મીટર ગુણ્યા એક મીટર. આપણે જાણીએ છીએ કે એક મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. બરાબર 100 સેન્ટીમીટર ગુણ્યા 100 સેન્ટીમીટર બરાબર 10,000 ચોરસ સેન્ટીમીટર મળે. તેથી એક ચોરસ મીટર બરાબર 10,000 ચોરસ સેન્ટીમીટર. તો ચાલો ક્ષેત્રફળના એકમોનો પરસ્પર સંબંધ આધારિત પાઠ્યપુસ્તકમાં આપેલ ઉદાહરણ 14 ગણીએ. 3 ચોરસ મીટર એટલે કેટલા ચોરસ સેન્ટીમીટર થાય? ચાલો ગણતરી કરી ઉકેલ મેળવીએ. આપણે હમણાં જ સમજ્યા કે 1 ચોરસ મીટર બરાબર 10,000 ચોરસ સેન્ટીમીટર થાય. માટે 3 ચોરસ મીટર બરાબર કેટલા ચોરસ સેન્ટીમીટર થાય? બરાબર 3 × 10,000 ચોરસ સેન્ટીમીટર. આ બંનેનો ગુણાકાર કરતા બરાબર 30,000 ચોરસ સેન્ટીમીટર મળે. માટે 3 ચોરસ મીટર બરાબર 30,000 ચોરસ સેન્ટીમીટર જવાબમાં આવશે. અને હવે આપણે ઉદાહરણ 15 ગણીએ. 50,000 ચોરસ સેન્ટીમીટર એટલે કેટલા ચોરસ મીટર થાય? ચાલો આપણે ગણતરી કરી ઉકેલ મેળવીએ. આપણે હમણાં જ જોઈ ગયા કે 10,000 ચોરસ સેન્ટીમીટર બરાબર 1 ચોરસ મીટર, બરાબર ને? તો 50,000 ચોરસ સેન્ટીમીટર બરાબર કેટલા ચોરસ મીટર થાય? બરાબર 50,000 × 10,000 × 1. હવે અંશ અને છેદમાં આપેલા શૂન્યો દૂર કરતા બરાબર 5 ચોરસ મીટર મળે. આમ 50,000 ચોરસ સેન્ટીમીટર બરાબર 5 ચોરસ મીટર જવાબમાં આવશે. તો હવે તમને ક્ષેત્રફળના એકમોનું પરસ્પર સંબંધ વિશે ખ્યાલ આવી ગયો હશે. ચાલો શીખેલી બાબતોના વધુ અભ્યાસ માટે પાઠ્યપુસ્તકમાં આપેલ મહાવરો 6 તમારે ગૃહકાર્યમાં જાતે કરવાનો છે, તેની નોંધ કરી લો. હવે આપણે આગળ વધીએ અને ચોરસ અને લંબચોરસના ક્ષેત્રફળ આધારિત વ્યવહારિક કોયડાઓની ગણતરી કરીએ. તો ચાલો પાઠ્યપુસ્તકમાં આપેલ ઉદાહરણ 16 ગણીએ. આપેલ રકમ મનમાં વાંચો તો 1 પ્રાર્થના ખંડની લંબાઈ 20 મીટર અને પહોળાઈ 18 મીટર છે. તેના ભોંયતળીએ ટાઇલ્સ લગાવવાની મજૂરી દર ચોરસ મીટરના 7 રૂપિયા લેખે કેટલી થાય? તો ચાલો ગણતરી કરી ઉકેલ મેળવીએ. જુઓ, અહીં ભોંયતળીએ ટાઇલ્સ લગાવવાની હોય લંબચોરસ ભોંયતળિયાનું ક્ષેત્રફળ શોધવું પડે. તો જુઓ, લંબાઈ બરાબર 20 મીટર અને પહોળાઈ બરાબર 18 મીટર છે. તો હવે આપણે લંબચોરસના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર મૂકીશું. લંબચોરસ ભોંયતળિયાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીં પ્રાર્થના ખંડની લંબાઈ 20 મીટર અને પહોળાઈ 18 મીટર આપેલ છે. બરાબર 20 મીટર ગુણ્યા 18 મીટર ગુણાકાર કરતા બરાબર 360 ચોરસ મીટર મળે. માટે લંબચોરસ ભોંયતળિયાનું ક્ષેત્રફળ બરાબર 360 ચોરસ મીટર થાય. આપણે લંબચોરસ ભોંયતળિયાનું ક્ષેત્રફળ તો શોધી લીધું. હવે ભોંયતળિયે ટાઇલ્સ લગાવવાની મજૂરી શોધીશું. હવે 1 ચોરસ મીટર જગ્યામાં ટાઇલ્સ લગાવવાની મજૂરી બરાબર 7 રૂપિયા. માટે 360 ચોરસ મીટર જગ્યામાં ટાઇલ્સ લગાવવાની મજૂરી બરાબર કેટલી? બરાબર 360 × 7. બંનેનો ગુણાકાર કરતા 2,520 મળે. તો જવાબ આવશે, ટાઇલ્સ લગાવવાની મજૂરી 2,520 રૂપિયા આપવી પડે. ચાલો પાઠ્યપુસ્તકમાં આપેલ ઉદાહરણ 17ની ગણતરી કરીએ. 1 ચોરસ બગીચાની લંબાઈ 70 મીટર છે. આ બગીચામાં માટી પાથરવાનો ખર્ચ 1 મીટરના 5 રૂપિયા લેખે કેટલું થાય? તો આપણે ગણતરી કરી ઉકેલ મેળવીએ. જુઓ, અહીં બગીચો ચોરસ છે તેમ દર્શાવેલ છે, માટે માત્ર લંબાઈ આપેલ છે. માટે લંબાઈ બરાબર 70 મીટર લખીશું. હવે ચોરસ બગીચાનું ક્ષેત્રફળ શોધવું પડે. તો ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે? ચોરસ બગીચાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. તો જુઓ, બગીચાની લંબાઈ 70 મીટર છે. બરાબર 70 મીટર ગુણ્યા 70 મીટર.
બંનેનો ગુણાકાર કરતા 4,900 ચોરસ મીટર મળે, માટે ચોરસ બગીચાનું ક્ષેત્રફળ બરાબર 4,900 ચોરસ મીટર. હવે આપણે બગીચામાં માટી પાથરવાનો ખર્ચ શોધીએ. એક ચોરસ મીટર જગ્યામાં માટી પાથરવાનો ખર્ચ બરાબર 5 રૂપિયા, માટે 4,900 ચોરસ મીટરમાં માટી પાથરવાનો ખર્ચ બરાબર કેટલો? બરાબર 4,900 × 5, બંનેનો ગુણાકાર કરતા 24,500 રૂપિયા મળે, માટે બગીચામાં માટી પાથરવાનો ખર્ચ 24,500 રૂપિયા જવાબમાં મળશે. હવે ઉદાહરણ 18 સમજીએ. 10 મીટર લંબાઈ અને 2 મીટર પહોળાઈ ધરાવતા કાપડના ટુકડામાંથી 40 સેન્ટીમીટર લંબાઈના કેટલા ચોરસ આસનો બને? ઉકેલ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોઈ શકીએ છીએ કે કાપડના ટુકડાનું માપ મીટરમાં છે અને ચોરસ આસનોનું માપ સેન્ટીમીટરમાં છે, તો બંનેને સેન્ટીમીટરમાં ફેરવીશું. લંબાઈ બરાબર L બરાબર 10 મીટર બરાબર 10 × 100 બરાબર 1,000 સેન્ટીમીટર. પહોળાઈ બરાબર B બરાબર 2 મીટર બરાબર 2 × 100 બરાબર 200 સેન્ટીમીટર. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર કેટલું? લંબચોરસ કાપડના ટુકડાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર L ગુણ્યા B બરાબર 1,000 સેન્ટીમીટર × 200 સેન્ટીમીટર બરાબર 2,00,000 ચોરસ સેન્ટીમીટર. લંબચોરસ કાપડના ટુકડાનું ક્ષેત્રફળ 2,00,000 ચોરસ સેન્ટીમીટર થાય. હવે બાળકો, આપણે ચોરસ આસનનું ક્ષેત્રફળ શોધીશું. ચોરસ આસન. લંબાઈ બરાબર 40 સેન્ટીમીટર. ચોરસ આસનનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર 40 સેન્ટીમીટર × 40 સેન્ટીમીટર બરાબર 1,600 ચોરસ સેન્ટીમીટર. લંબચોરસ કાપડના ટુકડામાંથી બનતા ચોરસ આસન બરાબર કાપડનું ક્ષેત્રફળ ભાગ્યા એક આસનનું ક્ષેત્રફળ બરાબર 2,00,000 ભાગ્યા 1,600 બરાબર 125. વિદ્યાર્થી મિત્રો, એટલે જવાબ આવશે કે 125 ચોરસ આસનો બનશે. હવે તો તમને ચોરસ અને લંબચોરસના ક્ષેત્રફળ આધારિત દાખલાઓની ગણતરી કરતા આવડે ને? ખૂબ સરસ. તો ચાલ, પાઠ્યપુસ્તકમાં આપેલ મહાવરો 7 અને સ્વાધ્યાય તમારે ગૃહકાર્યમાં જાતે કરવાનું છે, તેની નોંધ કરી લો અને ગૃહકાર્ય કરી તમારા વિષય શિક્ષકશ્રીને બતાવવાનું છે. તો ચાલો, આજનો અંક અહીં પૂરો થાય છે અને પરિમિતિ અને ક્ષેત્રફળનું પ્રકરણ પણ પૂરું થાય છે. પણ જતાં જતાં આ પ્રકરણમાં આપણે શું શીખ્યા તેનું પુનરાવર્તન કરી પરિમિતિ અને ક્ષેત્રફળના પ્રકરણમાં સૌપ્રથમ ચોરસ, લંબચોરસ, ત્રિકોણ અને વર્તુળની માહિતી મેળવી, પછી પાઠ્યપુસ્તકમાં આપેલ યાદ કરીએમાં આપેલ પ્રવૃત્તિ 1 કરી, જેમાં આલેખ પત્ર પર ચોરસ અને લંબચોરસ દોરી તેની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધ્યું. એ જ રીતે આલેખ પત્ર પર ત્રિકોણ અને વર્તુળ દોરી તેના ક્ષેત્રફળ પણ શોધ્યા. પછી પાઠ્યપુસ્તકમાં આપેલ આલેખ પત્ર 1માં આપેલ ચોરસની આકૃતિઓ પરથી તેની પરિમિતિ શોધી અને કોષ્ટક પૂરું કર્યું. આમ આલેખ પત્રની મદદથી ચોરસની પરિમિતિ શોધતા શીખ્યા. ત્યારબાદ ચોરસની પરિમિતિની સમજ મેળવી. ચોરસની પરિમિતિ આધારિત પાઠ્યપુસ્તકમાં આપેલ ઉદાહરણની ગણતરી કરી.
પછી લંબચોરસની પરિમિતિ વિશે સમજ્યા, જેમાં લંબચોરસની આકૃતિ પરથી આપેલ કોષ્ટક પૂર્ણ કર્યું અને તેના આધારિત આપેલ પ્રશ્નોના જવાબ મેળવ્યા. એ પછી લંબચોરસની પરિમિતિની સમજ મેળવી. ત્યારબાદ પાઠ્યપુસ્તકમાં આપેલ વ્યવહારિક કોયડાઓના ઉકેલ મેળવ્યા. પછી પાઠ્યપુસ્તકમાં આપેલ આકૃતિ 7 અને 8 દ્વારા ચોરસના ક્ષેત્રફળની સમજ મેળવી આપેલ કોષ્ટક પૂર્ણ કર્યું, જેના આધારિત પાઠ્યપુસ્તકમાં આપેલ ઉદાહરણ દ્વારા ચોરસનું ક્ષેત્રફળ શોધ્યું. પછી પાઠ્યપુસ્તકમાં આપેલ આકૃતિ 9, 10 અને 11 દ્વારા લંબચોરસના ક્ષેત્રફળની સમજ મેળવી અને આપેલ કોષ્ટક પૂર્ણ કર્યું, જેમાં આપણે જોયું કે કોષ્ટકમાં આપેલ પરિણામ 1 અને પરિણામ 2ના જવાબ સરખા થાય છે, એટલે કે આકૃતિએ ઢાંકેલ ખાનાઓની કુલ સંખ્યા બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, જે લંબચોરસ આકૃતિનું ક્ષેત્રફળ દર્શાવે છે. તેથી લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર L ગુણ્યા B. આ આધારિત પાઠ્યપુસ્તકમાં આપેલ ઉદાહરણ દ્વારા લંબચોરસનું ક્ષેત્રફળ શોધતા શીખ્યા. એ પછી આપણે ક્ષેત્રફળના એકમોના પરસ્પર સંબંધ વિશે પણ સમજ્યા. 1 ચોરસ મીટર બરાબર 1 મીટર ગુણ્યા 1 મીટર, તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય, બરાબર 100 સેન્ટીમીટર ગુણ્યા 100 સેન્ટીમીટર બરાબર 10,000 ચોરસ સેન્ટીમીટર મળે. તેથી 1 ચોરસ મીટર બરાબર 10,000 ચોરસ સેન્ટીમીટર મળે. પછી વ્યવહારિક કોયડાઓની ગણતરી કરી ઉકેલ મેળવ્યા. તો આપણે પુનરાવર્તન કરી લીધું. હવે આવતા અંકમાં શું ભણવાનું છે તે જોઈ લઈએ. આવતા અંકમાં નવું પ્રકરણ શીખીશું. તો જુઓ, નવું પ્રકરણ કયું છે? પ્રકરણ 3, 1% એટલે કે પર્સન્ટ વિશે આપણે શીખીશું. તો આવતા અંકમાં પાઠ્યપુસ્તક સાથે હાજર રહેવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી આવજો.